हेलो विद्यार्थी मित्रों, आज आप चैप्टर नंबर एक त्रिकोणमितीय परिचय स्वाध्याय 8.2 માં આગળના દાખલા જોવાના છે. સ્વાધ્યાય 8.2 માં ક્વેશ્ચન નંબર 1 આપણને કીધું છે કે નીચે આપેલા દાખલાઓની કિંમત શોધો. તો પહેલો દાખલો જે છે એ આપો છે સાઈન 2/√3 માઈનસ વત્તા કોસેક 30 ની કિંમત
टू अबे आपने लक्ष्य तो ऊपर के पास है वन बाय रूट टू नीचे आपने से बरोबर लसा लो लसा कितना होना रूट थ्री तो यहाँ तो रूट थ्री चेंट नहीं हुआ प्लस ना प्लस यहाँ रूट थ्री ना थी लेकिन रूट थ्री है यहाँ गुणा से टू रूट थ्री छेद नौ छेद वन समान था तो आपने यहाँ के लक्ष्य लगे वन अपॉन रूट टू गुणा करके क्या बनता है जैसे रूट थ्री बाय टू प्लस टू रूट थ्री वन प्लस वन इंटू रूट थ्री कितना क्या बना रूट थ्री छेद में रूट टू इंटू टू टू रूट टू प्लस ना प्लस टू इंटू रूट टू इंटू रूट थ्री इले टू ना टू जैसे रूट थ्री इंटू रूट थ्री कितना है जैसे सिक्स अने रूट थ्री मैं इधर आपको तब जैसे टू रूट सिक्स प्लस टू रूट टू याद रखो के छेद में कोई दिवस वर्गमूल वाली संख्या लेनी चाहिए नहीं जो छेद में वर्गमूल वाली संख्या ना हो तो छेद में जे भी आपेली हो तेनी अनुपद पढ़ी लेवा अनुपद पढ़नी એટલે કે જે આપેલ છે તે દેવાનું વચ્ચે ચિહ્નમાં ફેરફાર કરવાનો અહીંયા પ્લસ છે તો અહીંયા શું છે 2√6 પ્લસ ની જગ્યાએ માઈનસ 2√2 જે અંશમાં ગુણે એટલા √3 छेद में
सेक 30 की कीमत 2 बाय रूट 3 प्लस कॉस 60 की कीमत करते 1 बाय 2 प्लस कॉट 45 की कीमत करते 1। आगे गणिए जो अहीं एक छे अहीं बे छे ने वर्गमूळ 3 छे तो आपणे लखवा लेवो पड़शे 2 वर्गमूळमां 3 2 वर्गमूळमां 3 आनी साथे फक्त 2 छे वर्गमूळ 3 ने માટે આપણે ઉપર કેટલા લેવા પડશે વર્ગમૂળમાં 3 વત્તા અહીંયા 2 ભી નીકળે વર્ગમૂળ 3 ભી નીકળે એટલે બંને લેવો પડશે 2 વર્ગમૂળમાં 3 માઈનસ 2 વર્ગમૂળમાં 3 છે તો વર્ગમૂળ 3 છે શું નથી 2 ની મળે એટલે ઉપર 2 છે 2 2 4 છેદમાં અહીંયા આની લસાઅ નીકળવાનો 2 વર્ગમૂળમાં 3 અહીંયા વર્ગમૂળ 3 છે 2 નથી એટલે 2 ને 2 સાથે જો 2 2 4 વત્તા 2 છે વર્ગમૂળ 3 ની મળે તો વર્ગમૂળ 3 ગુણ્યા 1 વર્ગમૂળ 3 વત્તા 1 છે એટલે 2 ભી નીકળે વર્ગમૂળ 3 ભી નીકળે 2 વર્ગમૂળમાં 3 નહીં પડે જો તો 2 વર્ગમૂળમાં 3 2 વર્ગમૂળમાં 3 2 વર્ગમૂળમાં 3 તો થશે કેન્સલ થઈ જશે વર્ગમૂળ 3 વત્તા 2 વર્ગમૂળ 3 કેટલા થઈ જશે 3 વર્ગમૂળ 3 ઓછા 4 છેદમાં 4 વત્તા વર્ગમૂળમાં 3 વત્તા 2 વર્ગમૂળમાં 3 કેટલા થઈ જશે 3 વર્ગમૂળમાં 3 અહીંયા આપણે આને સરખો કરી નાખીએ 3 વર્ગમૂળમાં 3 માઈનસ 4 નીચે 3 વર્ગમૂળમાં 3 વત્તા 4 આપણે જેમ આગળ કીધું તો છેદમાં અનુક છેદમાં વર્ગમૂળ વડે કિંમત રહેવી જોઈએ અને જો છેદમાં વર્ગમૂળ વડે કિંમત મેળવી હોય તો આપણે શું કરવાનું તેના માટે આને ગુણવા પડે પણ આની અનુબદ્ધ કણી चार अंश में भी एटला જ પડે એનું માન છેદ માં ભી એટલા જ પડે એનું માન એટલે 3 વર્ગમૂળ માં 3 ઓછા 4 અહીંયા થશે 3 વર્ગમૂળ માં 3 ઓછા 4 ગુણાકાર થશે અહીંયા ભી 3 વર્ગમૂળ માં 3 ઓછા 4 છેદ માં 3 વર્ગમૂળ માં 3 વત્તા 4 બીજા કૌંસમાં 3 વર્ગમૂળ માં 3 ઓછા 4 આ બંને કૌંસ કેવા છે સેમ છે એટલે એનો થઈ જશે વર્ગમૂળ વર્ગ થઈ જશે 3 વર્ગમૂળમાં 3 ઓછા 4 આખાનો વર્ગ અને છેદમાં છે 3 વર્ગમૂળ 3 વત્તા 4 3 વર્ગમૂળ 3 ઓછા 4 એ વત્તા બી એ ઓછા બી એ વત્તા બી એ ઓછા બી એટલે એનો વર્ગ માઈનસ બીનો વર્ગ તો થશે 3 વર્ગમૂળમાં 3 આખાનો વર્ગ ઓછા બી આપણી પાસે કેટલા છે 4 એટલે 4 નો વર્ગ આપણી પાસે સૂત્ર આવી ગયું a - b આખા નો વર્ગ તો a - b આખા ના વર્ગ નું સૂત્ર શું આવે પહેલી જે સંખ્યા છે એનો વર્ગ 3 વર્ગમૂળમાં 3 આખા નો વર્ગ ઓછા ચિહ્ન છે એટલે ઓછા મૂકીશું 4 ગુણ્યા 8 8 તારી 24 વર્ગમૂળમાં 3 વત્તા બી કેટલા છે 4 એટલે 4 નો વર્ગ છેદમાં 3 નો વર્ગ 9 વર્ગમૂળ 3 નો વર્ગ તો વર્ગમૂળ 3 નો વર્ગ એટલે વર્ગમૂળ અને વર્ગ અને વર્ગમૂળ થઈ જશે કેન્સલ એટલે બચે કેટલા 3 માઈનસ 4 નો વર્ગ 4 4 16 3 નો વર્ગ 9 વર્ગમૂળ 3 અને વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે કેટલા કેવાના 3 માઈનસ 24 વર્ગમૂળમાં 3 વત્તા 4 નો વર્ગ કેટલો થઈ જવાનો 16 છેદમાં 9 તારી 27 માઈનસ 16 9 તારી 27 માઈનસ 24 વર્ગમૂળમાં 3 વત્તા 16 છેદમાં
चलो आगे जाइए। क्वेश्चन नंबर 5, इधर पांचवा देखा अपने को पूछे 5 हाफ स्क्वायर 60 प्लस 4 सेक्स स्क्वायर 30 माइनस 10 स्क्वायर 45 छेद मां साइन स्क्वायर 30 प्लस कॉस स्क्वायर 30 पांच ना पांच कॉस 60 की कीमत आवशे 1/2 एनो वर्ग छे वत्ता 4 काउंस मां सेक 30 की कीमत आवशे 2/√3 आखा नो वर्ग ओछा 10/45 की कीमत आवशे 1/9 वर्ग छेद मां साइन 30 साइन 30 की कीमत 1/2 आखा नो वर्ग वत्ता कॉस 30 की कीमत आवशे √3/2 आखा नो वर्ग पांच ना पांच काउंस मां 1/1, 2/4 वत्ता 4 काउंस मां 2/4 √3/2 જ્યારે પણ કોઈ ભી સંખ્યા વર્ગમૂળમાં આપેલી હોય અને તેનો વર્ગ હોય તો વર્ગ અને વર્ગમૂળ થઈ જશે કેન્સલ એટલે વર્ગમૂળની અંદર જે ભી કિંમત હોય એટલે આપણે લખવાની વર્ગમૂળની અંદર કેટલી છે 3 એટલે આપણે લખવાના 3 માઈનસ 1/1 1 છેદમાં 1/1 1 2/4 વત્તા વર્ગમૂળ 3/2 તો વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થઈ જશે કેટલા આવશે 3 छेद मां 2/2 कितना थे जैसे 4 अब 5 ने अंदर गुणे 5 ने अंदर गुणे तो 5 अंश में गुणे छेद में नहीं गुणे એટલે 5 ने नीचे कितना आते 1 એટલે 5 1 का 5 छेद मां 4 1 4 वत्ता 4 4 16 छेद मां कितना आया 3 माइनस 1 छेद मां छेद के वो छे सरखो तो अंशो થશે સરવાળો 1/3 छेद में कितना छे 4 चलो लसा लिए 4 तारी 12 12 अपना लसा छे અહીંયા તો અહીં ની મળે છે કેટલા છે 1 તો સૌથી પહેલા અહીંયા કેટલા છે 4 તો 4 ને જો 12 કરવા તો કેટલા વડે ગુણો આપણે 3 વડે તો છેદ માં 3 વડે ગુણો તો અંશ માં ભી 3 વડે ગુણો આપણે એટલે 5 તારી 15 વત્તા 3 4 12 થઈ જાય તો અને કેટલા વડે ગુણો 4 તો ઉપર ભી કેટલા વડે ગુણો આપણે 4 16 4 64 ઓછા 12 1 12 છેદ માં 3 ને 4 છેદ માં 4 તો 4 4 3 થશે કેન્સલ એટલે છેદ માં કેટલા આવવાના 1 1 છેદ માં લખો કે નહીં લખો કોઈ ફરક પડતો નથી આપણી પાસે છે 5 ને 4 9 6 ને 7 માઈનસ 12 છેદ છે આપણે કાઢી દેવી છે તો કેટલા આવવાના 12 હવે આપણે 79 માંથી 12 બાદ કરવાના છે 9 માંથી 2 જાય તો કેટલા લેવાના 7 અને 7 માંથી 1 જાય તો કેટલા લેવાના 6 છેદમાં 12 આપણો જવાબ